તો વડાપ્રધાન જ્યારે વતનમાં છે ત્યારે આજે અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે અને તેમાંની સૌથી મહત્વપૂર્ણ ભેટ છે મેટ્રો. જી હા, વાત કરીએ કે જ્યાં અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રૂટનો પ્રારંભ વડાપ્રધાન કરાવશે. મેટ્રોના બીજા ફેઝનો સેક્ટર 1 થી શુભારંભ પીએમ મોદી કરાવશે. મેટ્રો ટ્રેનમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી સફર કરશે પીએમ મોદી. અમદાવાદ વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 નું ભાડું માત્ર 35 રૂપિયા છે. 33.5 કિલોમીટરનું અંતર માત્ર 65 મિનિટમાં પૂરું થશે. દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ પીએમ મોદી કરાવશે. વંદે મેટ્રો ટ્રેનને વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે. ભુજ અમદાવાદ વચ્ચે દોડશે પહેલી વંદે મેટ્રો ટ્રેન. 12 એસી કોચ ધરાવતી ટ્રેનના દરેક કોચ સીસીટીવીથી સજ્જ હશે. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત છે વંદે મેટ્રો. 5 કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચાડશે વંદે મેટ્રો ટ્રેન. તો આપને જણાવી દઈએ કે જ્યાં મેટ્રોના નવા રૂટની નવી સુવિધા છે તે આપને જણાવી દઈએ. પીએમ મોદી નવા મેટ્રો રૂટનું આજે ઉદઘાટન કરશે. મેટ્રોમાં પીએમ મોદી સવારી પણ કરશે. ફેઝ 2ની ટ્રાયલ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી અને ટ્રાયલ સફળ રહી હતી. નર્મદા કેનાલ પર 300 મીટરનો કેબલ બ્રિજ છે અને ફેઝ 2નો કુલ 28.24 કિલોમીટરનો મેટ્રો રોડ રહેવાનો છે. આ ખૂબ મહત્વપૂર્ણ બાબતો છે. 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર છે. પછી એ સિવાય 5.42 કિલોમીટર ગિફ્ટ સિટી કોરિડોર પર છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન પણ રાખવામાં આવ્યા છે. આ નવી સુવિધા વિશે અમે આપને જણાવી રહ્યા છે. જીએનએલયુ અને ગિફ્ટ સિટીના 2 સ્ટેશન પણ હશે. મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો આ રૂટ છે. હવે મુશ્કેલીનો અંત આવશે તો ટ્રાફિકના સૌથી મોટા પ્રશ્નનો અંત આવશે. નોકરિયાત વર્ગને અવર જવરમાં સરળતા રહેશે. નોકરિયાત વર્ગ માટે આશીર્વાદરૂપ છે. સરળતાથી પાટનગર ગાંધીનગર હવે પહોંચી શકાશે. જી હા, અપડાઉન કરનારા લોકોને મોટી રાહત આ મેટ્રો ટ્રેનથી મળવાની છે.